નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કૌશલ રાઠોડ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10ના ગણિત વિષયના પ્રકરણ નંબર 2 બહુપદીઓનો વિડિયો જોવા જઈ રહ્યા છે. આ વિડિયોમાં તમે પ્રકરણને લગતી થિયરી અને પ્રશ્નોનો ઉકેલ મેળવશો. તો શરૂઆત કરીએ બહુપદીઓ. સૌ પ્રથમ આપણે તેની પ્રસ્તાવના જોઈએ. પ્રસ્તાવના કે તમે ધોરણ 9માં આપણે એક ચલ બહુપદી અને તેમની ઘાતનો અભ્યાસ કર્યો છે. આ પ્રકરણમાં આપણે સુરેખ બહુપદીના શૂન્ય અને બહુપદીના સહગુણકો સાથે સંબંધ છે. શું અન્ય બહુપદીના કિસ્સાઓમાં પણ આવું બનશે? ઉદાહરણ તરીકે દ્વિઘાત બહુપદીના શૂન્યોને પણ તેના સહગુણકો સાથે સંબંધ છે. આ પ્રકરણમાં આપણે આ પ્રશ્નોના જવાબ મેળવવા પ્રયત્ન કરીશું તથા આપણે બહુપદીઓ માટે ભાગ પ્રવિધિનો પણ અભ્યાસ કરીશું, જે આપણે 9મા ધોરણમાં બહુપદી પ્રકરણમાં કરીને આવ્યા છે. ચાલો તો શરૂ કરીએ. આપણે સૌ પ્રથમ આપણે વાત કરીએ બહુપદીના પ્રકારો કેટલા છે. તો સામાન્ય રીતે આપણે બહુપદીને બે વિભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. પહેલું પદોના આધાર પર, બીજું ઘાતના આધાર પર. તો આપણે જોઈએ કે પદોના આધાર પર તમે તેનું વિભાજન કેવી રીતે કરી શકો. તો સૌ પ્રથમ પ્રકાર આવશે એકપદીઓ, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે મોનોમિયલ્સ. મોનો અર્થ થાય એક. તો બહુપદીઓમાં માત્ર એક જ પદ આવેલું હોય તેમને એકપદીઓ કહેવામાં આવે છે. કેટલા પદ હશે? ફક્ત એક જ પદ. દાખલા તરીકે અથવા ઉદાહરણ તરીકે 2x 2 5x નો ઘન -5x નો વર્ગ y. તો આ બધા ઉદાહરણો છે એકપદીઓના. બીજો ઉદાહરણ આવશે દ્વિપદી, બાયનોમિયલ જેને કહેવામાં આવે છે. તો જે બહુપદીઓને માત્ર બે જ પદો હોય તેને દ્વિપદી કહેવામાં આવે છે. આના ઉદાહરણો આપણે જોઈએ તો ઉદાહરણ તરીકે તમે લખી શકો છો p(x) = x + 1 અથવા x² - x અથવા y³ + 1. તે જ રીતે ત્રીજો કિસ્સો આવશે ત્રિપદી, ટ્રાઇનોમિયલ અંગ્રેજીમાં કહેવામાં આવે છે. તો ત્રિપદીમાં આપણને ખબર પડી જશે કે જે બહુપદીઓમાં માત્ર 3 પદો હોય તેને ત્રિપદી એટલે કે ટ્રાઇનોમિયલ કહેવામાં આવે છે. આના ઉદાહરણ આપણે જોવા જઈએ તો ઉદાહરણ તરીકે આપણને જોવા મળશે x + x² - π અથવા √2 x - x². આ બધા ઉદાહરણો ત્રિપદીના ઉદાહરણો છે. હવે બીજો કે જો મારે ઘાતના આધારે આનું વર્ગીકરણ કરવું હોય તો કેવી રીતે થાય? સૌ પ્રથમ વાત કરીએ ઘાત એટલે શું. તો p(x) એટલે કે બહુપદીમાં x ના મહત્તમ ઘાતાંકને બહુપદી p(x)ની ઘાત કહે છે. એટલે જે પણ બહુપદી આપેલી છે તેમાં x નો મહત્તમ ઘાત કેટલો છે તે મારે જોવો પડશે. અહીં એક શરત બીજી પણ આવે છે કે x નો ઘાતાંક ધન પૂર્ણાંક સંખ્યા હોવી જરૂરી છે, એટલે કે 0, 1, 2, 3, 4, 5 આવી. જો 1 ના છેદમાં 2 કે આવી કોઈ બહુપદી આવે તો તેને બહુપદી કહેવાય નહીં ઘાતાંક પ્રમાણે. તો હવે હું જોઉં છું સૌ પ્રથમ પ્રકાર કે ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે 4x + 2 એ ચલ x માં એક ઘાતવાળી બહુપદી છે. x ની મહત્તમ ઘાત કેટલી આવેલી છે? 1. અને 2y² - 3y + 4 એ ચલ y માં 2 ઘાતવાળી બહુપદી છે. આપણે જોઈએ છે કે વાયની મહત્તમ ઘાત કેટલી આવેલી છે? 2. તો હવે તેના પ્રકારો જોઈએ. પ્રકાર સુરેખ બહુપદી, લિનિયર પોલિનોમિયલ અંગ્રેજીમાં કહેવામાં આવે છે. સુરેખ બહુપદી એટલે કે એક ઘાતવાળી બહુપદીને સુરેખ બહુપદી કહેવામાં આવે છે. એટલે કે એક્સ કે જે પણ ચલની વાત કરીએ તે ચલની મહત્તમ ઘાત કેટલી હોવી જોઈએ? 1. ઉદાહરણ તરીકે તમે જોઈ શકો છો કે 2x - 3 √3x + 5 y / √2
एक्स ओछा बेना छेद में अगियार। आ बधा पदों में जुओ छो के जे चलनो उपयोग थयो छे तेनी महत्तम घात केटली आपेली छे एक। एटले आवी बहुपदीओ ने सुरेख बहुपदी कहेवामां आवे छे। बीजी आवशे द्विघात बहुपदी। अहीं तमे कही शको के बे घातवाड़ी बहुपदी ने द्विघात बहुपदी कहे छे, क्वाड्रेटिक पॉलिनोमियल अंग्रेजी में आपणे ने कहीशुं। आना उदाहरणों तमे जोवा मांगो छो तो जो उदाहरण मळी शके तमने, बे एक्स नो वर्ग वत्ता त्रण एक्स ओछा पांच बेना छेद में पांच, वाई स्क्वेर माइनस बे टू माइनस एक्स स्क्वेर वत्ता वर्गमूल त्रण छेद में एक्स। चलो उदाहरण में जुओ छो के एक्स वाला बे चलो उपयोग थयो छे पर आपणे महत्तम घात जोवानी छे। तो अहीं एक्स की घात एक पण आपेली छे अने एक्स की घात बे पण आपेली छे, तो आपणे जोवानुं के महत्तम घात केटली आवे ते तेनी बहुपदी कहेवाय। तो आ बहुपदी में जोई शकीए छे के चलनी महत्तम घात केटली छे बे, तो माटे ते द्विघात बहुपदी बने छे। ते रीते नेक्स्ट आवशे त्रिघात बहुपदी, क्यूबिक पॉलिनोमियल। तो हवे खबर पड़ी जशे आपणे के त्रण घातवाड़ी बहुपदी ने त्रिघात बहुपदी एटले के क्यूबिक पॉलिनोमियल कहेवामां आवे छे। उदाहरण तरीके तमे जोई शको छो टू माइनस एक्स क्यूब टू एक्स क्यूब अथवा थ्री माइनस एक्स स्क्वेर वत्ता एक्स क्यूब। हवे जो चार घात होय तो तेने चतुर्थ घात बहुपदी बाय क्वाड्रेटिक पॉलिनोमियल कहेवामां आवे छे। तो एनी महत्तम घात केटली हशे? तो आ प्रमाणे तमे एने अलग अलग नाम आपी शको छो। मैं एक कोष्टक बनावुं छुं अने आ कोष्टकमां बहुपदीना प्रकारो, तेनी घात केटली अने तेनुं सामान्य स्वरूप केटलुं आवे छे ते दर्शाववामां आवे छे। जो प्रथम प्रकार आपेलो छे कि अचल बहुपदी, एटले के एमां एक्सनी कोईपण घात होती नथी एटले तेने झीरो घात कहेवामां आवे छे। विधेय एफ ऑफ एक्स बराबर सी, सी एटले के बे त्रण पांच छ सात आवी संख्याओ अथवा एफ ऑफ एक्स बराबर शून्य, आ बंने बहुपदीओ अचल बहुपदी तरीके ओळखाय छे। पछी सुरेख बहुपदी, तो एनी घात केटली आवशे? ए एक्स एक, अने सामान्य स्वरूप आवशे ए एक्स वत्ता बी, ज्यां एनું मूल्ય કોઈ દિવસે શૂન્ય શક્ય નથી। તે જ રીતે દ્વિઘાત બહુપદી માટે બે, એફ ઓફ એક્સ બરાબર એ એક્સ સ્ક્વેર વત્તા બી એક્સ વત્તા સી, એ શૂન્ય શક્ય નથી। તે રીતે ત્રિઘાત બહુપદીમાં ઘાત ત્રણ, સામાન્ય સ્વરૂપ એ એક્સની ઘાત ત્રણ વત્તા બી એક્સ સ્ક્વેર વત્તા સી એક્સ વત્તા ડી, અને ચતુર્થ ઘાત જો આવી જાય તો ચાર ઘાત, અને એફ ઓફ એક્સ બરાબર એ એક્સની ઘાત ચાર વત્તા બી એક્સનો ઘન વત્તા સી એક્સ સ્ક્વેર વત્તા ડી એક્સ વત્તા ઈ, જ્યાં એનું મૂલ્ય શૂન્ય શક્ય નથી। તો આ બધા બહુપદીના નામ અને તેના સામાન્ય સ્વરૂપ અહીં જોવા મળે છે। હવે આપણે વાત કરીશું કે બહુપદીનું મૂલ્ય। જો પી ઓફ એક્સમાં એક્સ ચલ માટે એક બહુપદી હોય અને કે કોઈ વાસ્તવિક સંખ્યા હોય, એટલે કે બહુપદી એક્સ ચલ માટે વ્યાખ્યાયિત કરેલી છે અને કે કોઈ એક વાસ્તવિક સંખ્યા આપવામાં આવેલી છે, તો પી ઓફ એક્સમાં એક્સને બદલે તમે કે મૂકવાથી મળતા મૂલ્યને પી ઓફ એક્સની એક્સ બરાબર કે આગળની કિંમત કહેવામાં આવે છે અને તેને પી કૌંસમાં કે વડે દર્શાવાય છે। આનું આપણે એક ઉદાહરણ જોઈશું એટલે આપણને વધારે ખ્યાલ આવશે। ઉદાહરણ આપવામાં આવ્યું છે કે બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર માઇનસ થ્રી એક્સ માઇનસ ચારનો વિચાર કરો અને આ બહુપદીમાં એક્સ બરાબર બે મૂકીએ। એક્સ બરાબર બે એટલે જ્યાં જ્યાં પણ એક્સ આવેલું છે તેના સ્થાને મારે એને બે મૂકવું પડશે, તો મારી બહુપદી થશે પી કૌંસમાં ટુ બરાબર બેનો વર્ગ ઓછા ત્રણ ગુણાકારમાં બે ઓછા ચાર બરાબર, હવે બેનો વર્ગ થઈ જશે ચાર, આ વત્તા ચાર અને છેલ્લું વત્તા ચાર ઓછા છ અને ઓછા ચાર, એટલે આનો જવાબ કેટલો આવશે? માઇનસ છ સદરૂપ આપતા। માટે આપણે અહીં કહી શકીએ કે એક્સ સ્ક્વેર માઇનસ થ્રી એક્સ માઇનસ ફોરમાં એક્સ બરાબર ટુ મૂલ્ય મૂકતા માઇનસ છ મૂલ્ય મળ્યું, જેને એક્સ સ્ક્વેર માઇનસ થ્રી એક્સ માઇનસ ફોરની એક્સ બરાબર બે આગળની કિંમત કહેવાય છે। ખ્યાલ આવી ગયો? એટલે આપણે જ્યારે પણ કોઈ મૂલ્ય મૂકવાનું છે તો એક્સના સ્થાને તે મૂલ્ય મૂકી દેવાનું અને આપણને તે મૂલ્ય તે બિંદુ આગળ અથવા તે મૂલ્ય આગળ આપણને બહુપદીનું મૂલ્ય જોવા મળી શકે છે। હવે નેક્સ્ટ પ્રકાર આવશે બહુપદીના શૂન્ય। આ કિસ્સો બહુ અગત્યનો છે એટલે ધ્યાનપૂર્વક સાંભળજો। આપણે આગળ જોયું કે આપણે કોઈ અચળાંક કે માટે બહુપદીમાં એક્સના સ્થાને કે મૂકીએ તો આપણને કોઈને કોઈ એક મૂલ્ય મળે, તો તે જ ક્રિયામાં જો પી ઓફ કે બરાબર ઝીરો થઈ જાય તો વાસ્તવિક સંખ્યા કેને બહુપદી એક્સનું શૂન્ય કહેવામાં આવે છે। આપણે જ્યારે કોઈ કિંમત મેળવીએ અને જો એ કિંમત શૂન્ય થઈ જાય તો તે કિસ્સામાં કે બહુપદીનું એક શૂન્ય બનશે। ઉદાહરણ આપણે લઈએ છીએ કે ઉદાહરણ તરીકે
पी ऑफ एक्स एक्स बराबर माइनस वन आग पी ऑफ एक्स बराबर एक्स स्क्वेर माइनस थ्री एक्स माइनस फोर की किंमत शू थे एक्स बराबर माइनस वन मूकवा है तो एक्स स्थाने माइनस वन मूकूँ एट पी ऑफ माइनस वन बराबर माइनस वन वर्ग माइनस त्रण गुणाकार में माइनस एक माइनस चार सादरूप आप तो माइनस वन वर्ग वन आ वत्ता त्रण और आ थी जैसे ओछा चार माटे मारो जवाब थी जैसे जीरो। हवे हूँ बीजू मूल्य पण नहीं मूकूँ छूँ बीजू मूल्य मूकूँ छूँ पी ऑफ फोर चकासी लू छूँ तो पी ऑफ फोर मैं आ शू थे तो जुओ तो चार नो वर्ग ओछा त्रण गुणाकार में चार ओछा चार सादरूप आपता चार नो वर्ग सोल अहीं माइनस बार अहीं माइनस चार एट आ माइनस सोल एट पाछो मारो जवाब थी जैसे जीरो। एट अँ शूँ जो कि माइनस वन और चार आग बहुपदीनु मूल्य शूँ मड़ी गयु शून्य माटे हूँ कही सकूँ कि माइनस एक और चार ए द्विघात बहुपदीना शून्य है। ख्याल आ गया शूँ करवानुं छे आपणे जे मूल्य चकासवानुं छे तो आपणे कहेवामां आवे कि चकासो कि एक्स बराबर पांच बहुपदीनु शून्य है कि नहीं तो आपणे फक्त करवानुं शू छे कि बहुपदी में एक्सना स्थाने पांच मूकवानुं छे अने जो आखू मूल्य शून्य बनी जाए तो आपणे कही शकीए कि ते मूल्य ते बहुपदीनु एक शून्य छे। चलो हवे जो किस्सो आपणे जोईए आज किस्सामां के बहुपदीना शून्यो माटे भौमितिक अर्थघटन केवी रीते करी शकीए એટલે કે શું બહુપદીના શૂન્યનો ભૌમિતિક અર્થ શું છે। ચાલો આ કિસ્સો બહુ અગત્યનો છે આલેખો બનશે અને આલેખો પરથી તમે તેનો નિષ્કર્ષ કરી શકશો। કિસ્સો કંઈક આવો છે કે આપણે જાણીએ છીએ કે જો પી ઓફ કે બરાબર ઝીરો હોય તો વાસ્તવિક સંખ્યા કે એ બહુપદી જે પણ આપેલી હોય પી એક્સનું શૂન્ય થાય પરંતુ બહુપદીના શૂન્યો શા માટે અગત્યના છે આના માટે ઉત્તર માટે પ્રથમ આપણે સુરેખ અને દ્વિઘાત બહુપદીઓનું ભૌમિતિક અર્થઘટન નિરૂપણ અથવા અર્થઘટન તમે જે કહો છો અને તેના શૂન્યના ભૌમિતિક અર્થ જોઈશું। એટલે આ કિસ્સામાં આપણે હવે જોવાનું છે કે સુરેખ બહુપદી અને દ્વિઘાત બહુપદીઓના આલેખો કેવી રીતે બનાવવામાં આવે છે અને તેના શૂન્યો તેના સાથે કઈ રીતે સંબંધ ધરાવે છે। તો આપણે ધારી લઈએ કે ઉદાહરણ તરીકે આપણે એક કિસ્સો લઈએ છીએ કે વાય બરાબર ટુ એક્સ પ્લસ થ્રીનો આપણે આલેખ એ બિંદુઓ માઇનસ બે કોમા માઇનસ એક અને બે કોમા સાતમાંથી પસાર થતો એક રેખા છે। આપણે ચકાસવું હોય તો આપણે કોષ્ટક બનાવી શકીએ નવમા ધોરણમાં આપણે કરેલું જ છે એક્સ બરાબર માઇનસ બે લઈને અહીં મૂલ્ય મૂકીએ તો આપણને મળશે ટુ કૌંસમાં માઇનસ એક વત્તા ત્રણ એટલે માઇનસ ચાર વત્તા ત્રણ એટલે માઇનસ એક તે જ રીતે એક્સ બરાબર બે મૂકીએ તો વાયનું આપણને સાત મૂલ્ય મળશે। હવે આ બિંદુઓમાંથી પસાર થતી રેખા બનાવીએ એટલે આપણને આલેખ કંઈક આ રીતે જોવા મળશે આ રેખામાંથી આપણો આલેખ છે જે અહીંયાથી જોવા મળે છે। ચાલો હવે થાય શું છે જે જુઓ કે આપણે જોયું કે આ રેખા એક્સ અક્ષને એક બિંદુએ છેદે છે અને તે બિંદુ કયું છે જોવા આવ્યું માઇનસ થ્રી બાય ટુ માઇનસ થ્રી બાય ટુ કોમા ઝીરો એટલે હું કહી શકું છું કે આપણે જોઈ શકીએ છીએ અહીં કે વાય બરાબર ટુ એક્સ વત્તા થ્રીનો આલેખ એક્સ અક્ષને એક્સ બરાબર માઇનસ એક અને એક્સ બરાબર માઇનસ બેની મધ્યમાં આવેલ એક બિંદુ મધ્યમાં એક બિંદુ આવેલું છે માઇનસ થ્રી બાય ટુ કોમા ઝીરોમાં છેદે છે આપણે જોઈ શકીએ છીએ અહીં અને આપણે કે બહુપદીના જાણીએ છીએ નવમા ધોરણ પ્રમાણે કે બહુપદી ટુ એક્સ પ્લસ થ્રીનું એક શૂન્ય શું બનશે માઇનસ થ્રી બાય ટુ તો માટે આથી બહુપદી ટુ એક્સ પ્લસ થ્રીનું શૂન્ય એ વાય બરાબર ટુ એક્સનો આલેખ એક્સ અક્ષને જે બિંદુએ છેદે છે તેનો એક્સિયમ છે। એટલે આપણે જોયું કે જેમ બહુપદીમાં રેખા એક્સ અક્ષને જે બિંદુએ છેદીને જ ગઈ છે તે બિંદુનો એક્સિયમ બહુપદીનું શૂન્ય બને છે। ચલો દ્વિઘાત સમીકરણ માટે પણ આવું શક્ય છે કે નહીં તે જોઈએ છે તો હવે આપણે દ્વિઘાત બહુપદીના શૂન્યનો ભૌમિતિક અર્થ જોઈએ તો ધારી લઉં કે એક્સ સ્ક્વેર માઇનસ થ્રી એક્સ માઇનસ ચાર દ્વિઘાત બહુપદીનો વિચાર કરી લઈએ પાછો આપણે તો આપણે કોષ્ટકમાં એક્સના કેટલીક કિંમતોને અનુરૂપ વાયની કિંમતો મેળવી લઈએ તો વાયની કિંમતો કેવી રીતે બનાવીએ તો આ કોષ્ટક એક બનાવેલું છે મેં જેમાં એક્સના વિભિન્ન મૂલ્ય માટે વાયનું વિભિન્ન મૂલ્ય આપણને મળેલા છે। હવે આપણે ચકાસવાનું છે કે વાયનું મૂલ્ય શું થઈ ગયું હવે આ કોષ્ટકમાં જોઈ શકું છું કે વાયનું મૂલ્ય શૂન્ય ક્યારે ક્યારે થયું છે જુઓ એક માઇનસ વન બરાબર વાય ઝીરો થઈ ગયો અને પ્લસ ચાર માટે વાયનું મૂલ્ય શું થઈ ગયું છે ઝીરો। હવે આ બધા બિંદુઓ માટે આલેખ પર
यादी में दर्शावेला बिंदुओ जो अपना पास है तेने आलेख पत्र पर मारे एक दर्शावाना आवे अने आलेख दोरवानो छे। आलेख एक वक्र आकार होवो जरूरी छे, एक सीधी रेखा होवी जोईए नहीं। आलेख आपणने केवी रीते जोवा मळशे? तो तमे कोष्टक परथी आपणे जोयुं के माइनस वन अने चार ए आपेल द्विघात बहुपदीना शून्य छे, कारण के तेणे वाई नुं मूल्य शुं करी दीधुं? शून्य। हवे आपणे आलेख जोईए। आवो कंईक आलेख तमने ग्राफ पेपर पर जोवा मळशे। हवे आलेख में आपणे जोयुं छे, जो के आलेख एक्स अक्ष ने माइनस वन कोमा जीरो अने फोर कोमा जीरो पर छेदीने जाए छे। जुओ आपने देखाय छे आलेख में? माटे आकृति पर आप नोंध्यू के वाई बराबर एक्स स्क्वेर माइनस थ्री एक्स माइनस चार नो आलेख एक्स अक्ष ने जे बिंदुओं में छेदे तेनो एक्सियम माइनस एक अने चार छे, जे मारा बहुपदीना शू बने छे? शून्य बने छे। एटले आ अहीं हूँ कही शकुं छुं के पाछू सेम जेवी रीते आपणे आगळ नक्की करेलू तेम के जो कोई बहुपदीनो आलेख एक्स अक्ष ने जे बिंदुओमां छेदे तेनो एक्सियम तेना शून्य बने छे। तो अहीं आपणने बे शून्य जोवा मळशे, एक चार अने एक माइनस एक। हवे जरूरी नथी के आवा आ आकार बने। हवे आलेखमां आ जे आकार बनवामां आवे छे તે આકારને કહેવામાં આવે છે પરવલય। એટલે આ વક્રને પરવલય આકારનો વક્ર કહેવામાં આવે છે। આ નામ યાદ રાખવું જરૂરી છે, આગળના ધોરણોમાં પણ આ કામ લાગશે। તો પરવલય આકારનો આલેખ આપણને અહીં જોવા મળે છે। હવે મારે જોવાનું છે કે આમાં દર વખતે આવો આલેખ બનશે તેવો જરૂરી નથી, તો ત્રણ અલગ અલગ કિસ્સાઓના આલેખો અહીં શક્ય છે। તો એ કિસ્સાઓ આપણે નક્કી કરીએ। તો સૌ પ્રથમ વાત કરીએ વિકલ્પ નંબર એક, કે અહીં આલેખ એક્સ અક્ષ ને બે ભિન્ન બિંદુઓ એ અને એ ડેશમાં છેદે છે। તો આલેખ કંઈ આપણને આ રીતે જોવા મળશે। જુઓ આ બે પ્રકારના આલેખ જોવા મળશે। પહેલા આલેખમાં જુઓ છો કે વક્ર નીચેની તરફ ખુલતો છે, બે પહેલામાં જોઈએ છે કે વક્ર ઉપરની તરફ ખુલે છે અને એક્સ અક્ષ ને બે ભિન્ન બિંદુઓ એ અને એ ડેશમાં છેદે છે। માટે આના પરથી તમે કહી શકો કે આ કિસ્સામાં એ અને એ ડેશના એક્સિયામ એ ત્રિઘાત બહુપદી એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સીના બે શૂન્યો બને છે। કિસ્સો નંબર બે લઈએ, કે અહીં આલેખ એક્સ અક્ષને એક બિંદુમાં છેદે છે અથવા સ્પર્શે છે, એટલે કે તે એક્સ અક્ષને બે સંપાતી બિંદુઓમાં છેદે છે। વિકલ્પ એકવાળા બે બિંદુઓ એ અને એ ડેશ કયા બને છે? સંપાતી, એટલે એક જ સ્થાને આવે છે। એટલે આ કિસ્સો કેવી રીતે બને છે? અને એક જ છેદ બિંદુ એ મળશે। આનો આલેખ આપણે જોઈએ કંઈક આ રીતે, જો કે આકાર તો પરવલય જ છે એટલે શૂન્યોની સંખ્યા તો બે જ છે, પણ બે સમાન મૂલ્ય મળવાથી એ અને એ ડેશ સંપાતી બિંદુઓ તરીકે કાર્ય કરે છે। એટલે તમે અહીં જોઈ શકો છો કે અહીં મને કેટલા શૂન્ય મળે છે? એક જ શૂન્ય મળે છે, પણ બંને શૂન્ય સમાન હોવાથી શૂન્યોની સંખ્યા બે આવશે, પરંતુ એ તેનું મૂલ્ય એક સમાન મૂલ્ય જોવા મળશે। ત્રીજા કિસ્સામાં આપણને આપવામાં આવેલું છે વિકલ્પ નંબર ત્રણ, કે અહીં આલેખ સંપૂર્ણપણે એક્સ અક્ષની ઉપર અથવા સંપૂર્ણપણે એક્સ અક્ષની નીચે છે અને તે એક્સ અક્ષને કોઈ પણ બિંદુએ છેદતું કે સ્પર્શતું નથી। કંઈક આ રીતે આલેખ જો બનાવવામાં આવેલો છે, એક એક્સ અક્ષની ઉપરની તરફ છે અને બીજો એક્સ અક્ષની નીચેની તરફ આકેલ છે। તો અહીં જોઈ શકીએ છીએ કે વક્ર એક્સ અક્ષને કોઈ પણ બિંદુઓમાં છેદતું કે સ્પર્શતું નથી, એટલે હું કહી શકું કે આ કિસ્સામાં દ્વિઘાત બહુપદીના એક પણ શૂન્ય શક્ય નથી। પર કયા શૂન્ય? વાસ્તવિક શૂન્ય શક્ય નથી, વાસ્તવિક સંખ્યા જવાબ સ્વરૂપે અહીં મળી શકે નહીં। હવે આનો આગળનો કિસ્સો કે વાસ્તવિક શક્ય નહીં હોય તો બીજો તો શક્ય હોવા જોઈએ, તો આ કિસ્સો આપણે આગળના ચેપ્ટરમાં જોઈશું કે કેમ વાસ્તવિક બીજો શક્ય નહીં હોય તો આપણે એના આગળ કેવી રીતે જોવાનું આવશે, તે કિસ્સો આપણે આગળના ચેપ્ટરમાં જોઈશું। હવે નેક્સ્ટ કિસ્સો આવશે, એટલે હું કહી શકું છું કે ભૌમિતિક રીતે જો કે દ્વિઘાત બહુપદીને કાં તો બે ભિન્ન શૂન્ય, આપણે જોયું પહેલો કિસ્સો, અથવા બે સમાન શૂન્ય એટલે કે એક સમ એક જ શૂન્ય, અથવા શૂન્ય ન હોઈ શકે। આપણે જોયું કે દ્વિઘાત પહેલા કિસ્સામાં દ્વિઘાત બહુપદીના બે શૂન્ય હતા, બીજા કિસ્સામાં એક સમ બે શૂન્ય પર એક સમાન શૂન્ય હોવાથી એક જ શૂન્ય ગણવામાં આવે છે, અને ત્રીજા કિસ્સામાં એક પણ શૂન્ય ન મળે તેવું શક્ય બન્યું છે। હવે તો અહીં એક નોંધ તરીકે આપણે વસ્તુ કહી શકીએ છીએ કે બે ઘાતવાળી બહુપદીને વધુમાં વધુ બે શૂન્ય હોઈ શકે છે, વધારે વધારે કેટલા શૂન્ય હોઈ શકે છે? બે। તો નોંધ મુજબ કે જો વ્યાપક રીતે કહીએ
तो आपेली बहुपदी पी ऑफ एक्स की घात जो एन हो तो y बराबर पी ऑफ एक्स नो आलेख x अक्ष ने वधु में वधु n बिंदुओं में छेदे छे, माटे n घात वाली बहुपदी ने वधु में वधु n शून्य हो सके छे। एटले आ किस्सो एम कहेवामां आवे छे कि सुरेख बहुपदी थी एटले x की महत्तम घात एक थी एटले तेना शून्य की महत्तम में वधु संख्या केटली थी एक, पछी द्विघात बहुपदी आवी तो एने वधु में वधु शून्य की संख्या केटली मळी बे, जो त्रिघात बहुपदी होय तो वधु में वधु केटला शून्य मळी सके त्रण शून्य मळी सके। तो आ किस्साओ तमारे अहीं ध्यान में राखवाना छे कि केवी रीते तमे आ बहुपदीना उकेल मेळवी शको छो। नेक्स्ट किस्सो आवशे उदाहरण जोईए आलेख परथी कि नीचेनी आकृति में आपेल आलेख जुओ, प्रत्येक आलेख बहुपदी पी ऑफ एक्स माटेना वाई बराबर पी ऑफ एक्सना आलेख छे, प्रत्येक आलेख माटे पी ऑफ एक्सना शून्यनी संख्या शोधो। हवे आ आलेखों में आपणे कोईपण प्रकारनी गणतरी नथी करवानी, फक्त आलेख जोईने गणवाना छे केटला शून्य शक्य छे। तो आपणे आलेखो जोईए, आ त्रण आलेखो आपणने कंईक आपवामां आव्या छे, पहेलो बीजो अने त्रीजो। हवे पहेला आलेखनी जो मैं जोउं छूं तो पहेला आलेखमां आपणे जोई शकीए छे कि रेखा आलेख एक्स अक्षने फक्त एक ज बिंदुओमां छेदे छे, माटे पहेला किस्सा माटे हुं कही शकुं कि आलेख एक्स अक्षने एक ज बिंदुओमां छेदतो होवाથી તેના શૂન્યોની સંખ્યા કેટલી હશે એક। બીજા બિંદુ બીજા આલેખની વાત કરીએ તો કેટલા છેદ બિંદુઓ મળે છે જોઈ શકીએ છીએ કે રેખા એક્સ અક્ષને બે બિંદુઓમાં છેદીને જાય છે, માટે અહીં કહી શકીએ બીજા કિસ્સા માટે કે આલેખ એક્સ અક્ષને બે બિંદુઓમાં છેદતો હોવાથી શૂન્યોની સંખ્યા બે મળશે। અને ત્રીજામાં આપણે જોઈ શકીએ છીએ કુલ કેટલા બિંદુઓ દેખાય છે, જુઓ ત્રણ બિંદુઓ દેખાય છે, માટે અહીં ડાયરેક્ટ કહી શકું કે શૂન્યોની સંખ્યા કેટલી હશે ત્રણ, કારણ કે ત્રણ બિંદુઓમાં છેદે ને પસાર થાય છે। તો આ કિસ્સો તમને બતાડશે કે તમે આલેખ પરથી શૂન્યો કેવી રીતે શોધી શકો છો, ખ્યાલ આવશે। તો એક વસ્તુ તમારે વર્કમાં તમારા માટે આ કાર્ય આપું છું તમારે, જ્યાં તમારે ઘર બેઠા કરવાનું છે, જે ઉદાહરણ એકમાં કર્યું છે તે જ કાર્ય આપણે કરવાનું છે। આ છ આલેખ મેં આપું છું, તેના શૂન્યોની સંખ્યા આલેખો પરથી તમારે શોધીને રાખવાની રહેશે। તો આલેખનું નિરૂપણ જુઓ, આલેખનો પ્રકાર જુઓ, કેટલા બિંદુએ છેદે છે તે જુઓ, અને તે પ્રમાણે તમારો જવાબ લખવાનો છે। આ તમારા ચોપડીનું સ્વાધ્યાય 2.1નો પ્રશ્ન છે, ફક્ત એક જ પ્રશ્ન આપેલો છે એ સ્વાધ્યાયમાં, તો તે પ્રશ્નનો તમારે હોમવર્ક તરીકે ઉકેલ મેળવીને રાખવાનો છે। થેન્ક યુ। ટૂંક જ સમયમાં તમે બીજો ભાગ જોશો જેમાં આપણે આગળના પ્રકરણની ચર્ચા કરીશું। થેન્ક યુ વેરી મચ।